નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. આમ તો સામાન્ય રીતે મોટાભાગના ખેડૂત મિત્રો છે તે ગામ નમૂના નંબર 7-12, 8-અ તથા 6 નંબર હકપત્રકથી માહિતગાર હોય છે, કારણ કે એ નમૂનાઓનું વધારે જરૂર પડતી હોય છે. પણ મહેસૂલી જમીન રેકર્ડમાં કોઈ 1, 2 કે 3 નહીં, પરંતુ કુલ 18 મહેસૂલી નમૂનાઓ સમાવેશ થાય છે. તો આ બધા નમૂનાઓ છે તે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીશ્રીઓ પાસે નિભાવવામાં આવતા હતા. ત્યાર પછી વર્ષ 2010 પછી રેવન્યુ તલાટીશ્રીઓની ભરતી થયેલ અને 11-12માં થોડા સમય માટે આ નમૂનાઓ પૈકીના ઘણા બધા નમૂના રેવન્યુ તલાટીઓને સોંપવામાં આવેલ. પરંતુ ત્યારબાદ વર્ષ 2012માં જ ફરીથી આ તમામ નમૂનાઓ છે તે તલાટી કમ મંત્રીશ્રીઓને પાછા પરત સોંપી દેવામાં આવેલ છે. એટલે જો આ નમૂનાઓ પૈકી તમારે ઉતારાની જરૂર હોય તો તમારે હવે તલાટી કમ મંત્રીશ્રી પાસે જવાનું રહેશે. તો આજના વિડીયોમાં આપણે આ 1-18 નમૂનાઓ કયા કયા છે, તેને કયા નામથી ઓળખવામાં આવે છે તથા તેના વિશેની જે પ્રાથમિક માહિતી છે તે મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જમીન મકાન ધરાવનારાઓ માટે બહુ જ ઉપયોગી એવી માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો જાણી લો આ માહિતી, જેમાં આપણે ગામ નમૂના નંબર 1-18ની જે પ્રાથમિક માહિતી છે તે મેળવીશું. તો આ નમૂનાઓમાં જમીનના સત્તા પ્રકાર, જમીનનો ઇતિહાસ, ક્ષેત્રફળમાં ભૂલ હોય, રસ્તા તથા ઇઝમેન્ટના હકોની કોઈ વાત હોય કે મકાનના દસ્તાવેજ માટેનો ઉતારો હોય, જરાયત બાગાયત ક્યારેની જમીન હોય તો તે અંગેની વિગત ક્યાં જોવા મળે, વાવેતર નોંધણી કયા નમૂનામાં કરવામાં આવે છે અને વિઘોટી અંગે પણ ચર્ચા કરીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી ગામ નમૂના નંબર 1-18 વિશેની જે પ્રાથમિક માહિતી છે તે તમને મળી જાય. તો હવે આપણે એક પછી એક તમામ નમૂનાની માહિતી જોતા જઈએ. મિત્રો, ખાસ કરી અને આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો, કારણ કે ખેડૂતો માટે આ બહુ ઉપયોગી વિડીયો બની જશે. કેમ કે ખેડૂતોને અવારનવાર આ રેકર્ડની જરૂર પડતી હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો કે કયા નમૂનામાં કઈ માહિતી હોય છે. તો આ વિડીયો બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, અહીંયા આપણે ગામ નમૂના નંબર 1-18ને એક ટેબલ બનાવેલું છે, જેમાં કોલમ નંબર 1માં ગામના નમૂના નંબર લખેલો છે અને તેની સામે તે નમૂનાને કયા નામથી ઓળખવામાં આવે છે તેની માહિતી લખેલ છે. તો હવે આપણે એક પછી એક તમામ નમૂનાની જે પ્રાથમિક માહિતી છે તે જોતા જઈશું. તો સૌ પ્રથમ આવે છે ગામ નમૂના નંબર 1. તો આ 1 નંબરને છે તે કાયમ ખરડો, આકારબંધ, ખેતરવાર પત્રક અથવા તો ફેસલવાર પત્રક તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલી હિસાબનો આ પાયાનો નમૂનો છે, જે સેટલમેન્ટ પછી સર્વે ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેની એક નકલ ગામે મોકલવામાં આવે છે. આ નમૂનામાં સર્વે નંબરવાર જમીનના સત્તા પ્રકાર, ક્ષેત્રફળ, આકાર, રસ્તાના તથા ઇઝમેન્ટના જે હકો હોય છે તેની, તે ઉપરાંત જિરાયત બાગાયત ક્યારી એવી જે જમીન છે તેઓનો મોક્ષ દર તથા વર્ગવાર ક્ષેત્રફળની વિગતો છે તે આ નમૂનામાં આપણને જોવા મળે છે. અને તેનો જ એક પેટા નમૂનો છે ગામ નમૂના નંબર 1-અ. તો તેને પણ આપણે સાથે જ જોઈ લઈએ, જેને ફોરેસ્ટ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો જે ગામે જંગલ માટે 5 કરતાં વધારે સર્વે નંબરો નિમ થયેલા હોય તે જ ગામે આ નમૂનો રાખવાનો હોય છે. અને જ્યાં 5 કરતાં ઓછા સર્વે નંબર હોય, એટલે કે જે ગામમાં 5 કરતાં ઓછા સર્વે નંબરો જંગલ તરીકે નિમ થયેલા હોય તેની વિગતો જે ગામ નમૂનો નંબર 1 છે તેની કોલમ નંબર 21માં આપવામાં આવે છે. તો આ પ્રમાણે ગામ નમૂના નંબર 1 અને 1-અમાં માહિતી જોવા મળે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ ગામ નમૂના નંબર 2 જોઈએ તો તેને બીજી કાયમી ઉપજનું પત્રક કહેવામાં આવે છે. આ નમૂનો છે તે અલગ અલગ 3 ભાગમાં નિભાવવામાં આવે છે. એટલે કે આ નમૂનાને અલગ અલગ 3 પાર્ટ હોય છે અને 3 પાર્ટમાં અલગ અલગ માહિતી
નિભાવવામાં આવતી હોય છે, જેમાં ગામતળના મકાન, બિનખેતી પ્લોટ હોય, ભાડાપટ્ટે અપાયેલી જમીન હોય, મહેસૂલ માફીથી અપાયેલી જમીન હોય, તે જમીનની વિગતો આ નમૂનામાં આપણને જોવા મળે છે, જેને આપણે બીજી કાયમી ઉપજનું પત્રક કહીએ છીએ. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ કે ગામ નમૂના નંબર 3, જેને ઇનામી જમીનનું પત્રક કહેવામાં આવે છે. તો ગામ નમૂના નંબર 1માં જે સર્વે નંબરો ઇનામો તરીકે દર્શાવેલા હોય તેના મહેસૂલની રકમ અથવા તો તેનો અમુક ભાગ છે તે સંબંધ કરતા ઇનામદારને આપવામાં આવતો હતો. અને છેલ્લો કાયદો જે દેવસ્થાન ઇનામ નાબૂદી ધારો સને 1969 પસાર થઈ ગયેલ છે, એટલે કે આ કાયદો પસાર થયા પછી સરકાર અને ખાતેદાર વચ્ચે આવી ઇનામી જમીનો રહેવા પામેલ નથી, પણ ફક્ત ને ફક્ત રેકર્ડ માટે થઈ અને આ નમૂનો છે તે કાયમી રેકર્ડ તરીકે સચવાય છે, જેને ઇનામી જમીનનું પત્રક કહેવામાં આવે છે. તો આ થયો ગામ નમૂના નંબર 3, જે ઇનામી જમીનનું પત્રક છે. ત્યાર પછી ગામ નમૂના નંબર 4, જેને પરચુરણ જમીન મહેસૂલનું પત્રક કહેવામાં આવે છે. તો આ નમૂનામાં છે તે આપના અથવા તો ગામના કોઈ પણના જે ખાતા હોય તેમાં કોઈ દંડ કરવામાં આવેલો હોય, જેમ કે ચોથાઈ દંડ હોય, કોઈ નોટિસ આપેલી હોય તો નોટિસ અંગેની ફી હોય, અથવા લેટ વારસાઈ થઈ હોય તો વારસાઈ અંગેનો દંડ હોય, કે પછી પેશકદમી અંગેનો દંડ હોય, તો તે આ નમૂનામાં નોંધી અને ત્યાર પછી જ તે દંડની વસૂલાત કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ દંડની રકમ છે તે ગામ નમૂના નંબર 4 પરચુરણ જમીન મહેસૂલના પત્રકમાં નોંધવામાં આવે છે અને ત્યાર પછી ખાતેદાર પાસેથી તેની વસૂલાત કરવામાં આવે છે. ત્યાર પછી ગામ નમૂના નંબર 5, જેને ઠરાવ બંધ અથવા તો હિસાબબંધ પણ કહેવામાં આવે છે. તો આ નમૂનામાં છે તે કુલ રકબાની એટલે કે ગામતળ તથા સીમતળની કુલ જમીન તેમજ ખેતીની જમીનની કાયમી ઉપજ, બીજી કાયમી ઉપજ હોય, પરચુરણ ઉપજની વિગત તથા લોકલ ફંડની વિગતો બતાવવામાં આવે છે. અને આ નમૂનો છે તે વાર્ષિક મહેસૂલી હિસાબબંધ કર્યા પછી બનાવવામાં આવે છે. ત્યાર પછી છે ગામ નમૂના નંબર 6, જેને હકપત્રક, ફેરફાર પત્રક, મ્યુટેશન ડાયરી અથવા તો રેકર્ડ ઓફ રાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નમૂનાથી આપ સૌ માહિતગાર જ હશો, કેમ કે આ નમૂનાની બહુ જરૂરિયાત પડતી હોય છે, જેમાં ખાતેદારની જમીન સંબંધે હક અને કબજા અંગેની વિવિધ નોંધો કરવામાં આવે છે, જેમાં હયાતીમાં હક દાખલ હોય, વારસાઈ હોય, વહેંચણી હોય, આ તમામ નોંધો આ ગામ નમૂના નંબર 6માં કરવામાં આવે છે. તો હકપત્રક એ રૈયતવારી મહેસૂલી પદ્ધતિનું એક અગત્યનું અંગ છે અને આ નમૂનો અગાઉ તલાટી દ્વારા નિભાવવામાં આવતો હતો, જે જમીન દફતર કોમ્પ્યુટરાઇઝ કરવાની પ્રથા અમલમાં આવી ત્યાર પછી આ નમૂનો ઈ ધરા કેન્દ્ર ખાતે નિભાવવામાં આવે છે. તો મિત્રો ત્યાર પછી છે ગામ નમૂના નંબર 7, જેને જમીનની અનુક્રમણિકા કહેવામાં આવે છે. આમ તો આપણે સૌ આ નમૂનાને ગામ નમૂના નંબર 7 તરીકે ઓળખીએ છીએ, જે મહેસૂલ વિભાગના તારીખ 22/2012 પરિપત્રથી 7-12માંથી ગામ નમૂના નંબર 12 પહાણી પત્રકને અલગ કરવામાં આવેલ છે અને તે જે કોમ્પ્યુટરાઇઝ છે તે અલગથી નીકળે છે. તો આ ગામ નમૂના નંબર 7માં સર્વે નંબર, ખેતરનું નામ, સત્તા પ્રકાર, ક્ષેત્રફળ, પોત ખરાબો હોય તો પોત ખરાબાનું ક્ષેત્રફળ, કબજેદારનું નામ તથા બીજા હકની વિગતો જોવા મળે છે. જો આ નમૂના વિશે તમે વધુ માહિતી મેળવવા માગતા હોય તો ઉપર આઈ બટન ઉપર આપણા વિડીયોની લિંક છે, તો આપણે અલગથી સ્પેશિયલ તેનો વિડીયો બનાવેલો છે, તો તે વિડીયો જોઈ લેવા વિનંતી. ત્યાર પછી છે ગામ નમૂના નંબર 8અ, જેને જમીનની ખાતા વહી અથવા તો ખેડૂતનું ખાતું એવી રીતે પણ ઓળખવામાં આવે છે. તો આ નમૂનો એ ખેડૂતની જમીનની ખાતા વહી છે, જેમાં કોઈ ગામમાં જે તે ખેડૂત કેટલા સર્વે નંબરની કેટલી જમીન ધરાવે છે તેની વિગત આ ગામ નમૂના નંબર 8માં જોવા મળે છે. તો જે 8ના બીજા બે પ્રકાર છે તેમાં ગામ નમૂના નંબર 8બ, જે જમા ઉધારની ખાતા વહી છે. તો આ નમૂનામાં છે તે ખાતાવાર માગણું, વસૂલાત અને બાકીની વિગત જોવા મળે છે. અને ત્યાર પછી છે ગામ નમૂના નંબર 8ક, જેને શિક્ષણ ઉપકર એટલે કે શિક્ષણ ઉપકરનું માગણું અને વસૂલાત અથવા તો શિક્ષણ ઉપકર કે પછી કેળવણી કરની ખાતાવહી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં
શિક્ષણ ઉપકરની લેણી થતી રકમ માટે ખાતેદારવાર કેટલી રકમ બાકી છે અને ચાલુ વર્ષે કેટલી રકમ વસૂલ કરવાની છે તેની વિગત આ નમૂનામાં જોવા મળે છે। આમ તો સામાન્ય લોકોને વધારેમાં વધારે 8 અની જરૂર પડતી હોય છે, જ્યારે 8 બ અને 8 ક એ કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી, કારણ કે સામાન્ય લોકોને 8 બ અને 8 ક ની જરૂરિયાત રહેતી નથી, પણ માહિતી મેળવવી જરૂરી છે। ત્યાર પછી છે ગામ નમૂના નંબર 9, જે પહોંચ છે અથવા તો તેને રોજમેળ પણ કહેવામાં આવે છે। તો પહોંચ પત્રક રોજમેળ એ મહેસૂલી વસૂલાત માટેની જે પહોંચ આપવામાં આવે છે તે અંગેનો નમૂનો છે, જે ટ્રિપ્લિકેટ નમૂનામાં હોય છે, એટલે કે 3 કોપીમાં આ નમૂનો નિભાવવામાં આવે છે। જે ખેડૂતો પાસેથી જમીન મહેસૂલ વસૂલાત લેવામાં આવે છે તે વસૂલાત મળ્યા બદલની પહોંચ આપવામાં આવે છે તે જ ગામ નમૂના નંબર 9 છે, જેને વિઘોટી પણ કહેવામાં આવે છે। તો વિઘોટી બાબતે આપણે અલગથી એક વિડીયો બનાવીશું અને તેની ગણતરી કઈ રીતે થાય છે તેની પણ માહિતી આપણે તેમાં જોઈશું। તો આ થયો ગામ નમૂના નંબર 9, જે પહોંચ છે। ત્યાર પછી ગામ નમૂના નંબર 10, તો આ ગામ નમૂના નંબર 10ને ચલણ તરીકે ઓળખવામાં આવે છે અને આ નમૂનોએ જમીન મહેસૂલ તથા શિક્ષણ ઉપકરની જે કંઈ વસૂલાત આવેલી હોય તેનું ભરણું બેંકમાં ભરવા માટેનો આ નમૂનો છે, જેને ચલણ કહેવામાં આવે છે। એટલે કે 9 નંબરથી જે વસૂલાત આવેલી હોય, જેટલી પહોંચ ફાટી હોય અને જે કંઈ રકમ આવેલી હોય તે રકમ છે તેનું ચલણ બનાવી અને બેંકમાં જમા કરાવવામાં આવે છે। તો આ થયો ગામ નમૂના નંબર 9 અને ગામ નમૂના નંબર 10। ત્યાર પછી આગળ છે ગામ નમૂના નંબર 11, જેને ટાળા પત્રક અથવા તો લાવણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે। તો આ નમૂનામાં ખાતેદાર પાસે માગણું મુલતવી, બિનમુલતવી અને જાદે એટલે કે જમા કેટલી રકમ છે તે તમામ માહિતી આ નમૂનામાં જોવા મળે છે। તો મિત્રો, ત્યાર પછી છે ગામ નમૂના નંબર 12, જે પહાણી પત્રક અથવા તો કોપ રજિસ્ટર તરીકે ઓળખાય છે। તો આ નમૂનો એ 7/12માંથી 2012 પછીથી અલગથી નીકળે છે। તો પહાણી પત્રકના આપણે જોઈએ તો આ નમૂનામાં સર્વે નંબરની જમીનમાં શું શું પાક કેટલા ક્ષેત્રફળમાં કોણે અને કઈ રીતે વાવ્યા છે તેની વિગતો જોવા મળે છે, જેમાં ખેડૂતનું નામ, ખેડની રીત, પાકનું નામ, વાવેતરનું ક્ષેત્રફળ, પિયતનું સાધન છે તો શું સાધન છે, વૃક્ષો તો કયા વૃક્ષો છે તે તમામ માહિતી આ નમૂનામાં જોવા મળે છે। જો આ નમૂના વિશે વધુ વિગતવાર માહિતી જોવા માગતા હોય તો ઉપર આઈ બટન ઉપર, અહીંયા તમે આઈ બટન જોઈ શકતા હશો, તો અહીંયા આઈ બટન ઉપર એ વિડીયોની લિંક આપેલી છે, તો તે વિડીયો જોઈ અને આ 12 નંબર વિશે વધુ માહિતી તમે મેળવી શકો છો। અને આ જ પ્રમાણે જેમ આપણે 7 નંબર તથા 12 નંબરનો અલગથી વિડીયો બનાવ્યો તે જ પ્રમાણે જો આપને કોઈ નમૂના વિશે વધારે જાણવા માગતા હોય તો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે તે નમૂના વિશે પણ અલગથી એક વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશું। ત્યાર પછી છે ગામ નમૂના નંબર 13, જે તુલવારી તરીકે ઓળખાય છે। તો ગામ નમૂના નંબર 12માં નોંધાયેલા પાક ઉપરથી કોઈ ગામમાં જે તે પાકનો કુલ વિસ્તાર કેટલો છે તેની વિગતો આ તુલવારી પત્રકમાં જોવા મળે છે અને તેના આધારે કયા પાકનું કેટલું ઉત્પાદન થશે તે અંગેની ઉચ્ચ લેવલે ગણતરી કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળ છે ગામ નમૂના નંબર 14, જન્મ મરણનું પત્રક। તો આ નમૂનામાં ગામમાં થયેલા જન્મ, મરણ અને મૃત જન્મની નોંધણી કરવામાં આવે છે અને તે આધારે જ જન્મ અને મરણના જે પ્રમાણપત્રો છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આપણે જે ગામ નમૂના નંબર 14ના પેટા નમૂનાઓ છે તે પણ જોઈ લઈએ। તો ગામ નમૂના નંબર 14, તો 14 એ સીતળા કાઢિયાનું રજિસ્ટર છે, જેમાં સીતળા કાઢિયા અંગેની માહિતી નોંધવામાં આવતી હોય છે। ત્યાર પછી છે ગામ નમૂના નંબર 14 બ, જે રોગચાળાનો રિપોર્ટ છે। તો તેમાં આ રિપોર્ટમાં છે તે ઇન્ફ્લુએન્ઝા, યલો ફીવર, બળિયા, કોલેરા, પ્લેગ, કમળી, મરકી વગેરે જે રોગો ફાટી નીકળે ત્યારે આ નમૂનામાં નોંધ કરવાની હોય છે। ગામ નમૂના નંબર 14
ક છે, 14 કમાં જે રોગનો રોજિંદો રિપોર્ટ છે તે આવે છે. તો ગામમાં કોઈ ચેપી રોગ ફાટી નીકળે ત્યારે તેની નોંધ આ નમૂનામાં કરવાની હોય છે, અને તેનો દૈનિક રિપોર્ટ છે તે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ મોકલવાનો હોય છે. અને તે ઉપરાંતનો બીજો એક નમૂનો છે ગામ નમૂના નંબર 14 ડ, તો તેને ઢોરના રોગના રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ઢોરોમાં રોગ ફાટી નીકળે છે ત્યારે તેની નોંધ આ નમૂનામાં કરવામાં આવે છે, અને તેની જાણ છે તે તાલુકા વિકાસ અધિકારી તથા પશુ ચિકિત્સકને કરવાની હોય છે. તો આમ ગામ નમૂના નંબર 14ના 4 પેટા નમૂનાઓ પણ છે. ત્યાર પછી છે ગામ નમૂના નંબર 15, જેને ગામના ઢોર તથા આર્થિક સ્થિતિનું પત્રક કહેવામાં આવે છે. તો આ નમૂનામાં ગામના બધા જ પ્રકારના ઢોરની તેમજ જે ખેતીના સાધનો હોય તે સાધનોની નોંધ કરવાની છે. ખેતીના યંત્રોમાં અને સાધનોની વિગતમાં હાથ વણવાની સાળ, તેલની ઘાણી, વરાળથી તથા તેલથી ચાલતા યંત્રો, ગોળ બનાવવાના કોલા, કોષ આ વગેરેનો સમાવેશ થાય છે. તો આમ આ નમૂનામાં ઢોર અને જે ખેતીના સાધનો છે તેની નોંધણી કરવાની હોય છે. ત્યાર પછી છે ગામ નમૂના નંબર 16, જેને પાણીના સાધનોનું પત્રક કહેવામાં આવે છે. તો જે તે સર્વે નંબર કે ગામ તળની જમીનમાં પાણીના સાધનો જેવા કે કુઈ, ટ્યુબવેલ, વાવ, કૂવો, બોર કે પછી તળાવ વગેરે આવેલા હોય તો તેની નોંધ આ નમૂનામાં કરવાની હોય છે. તે ઉપરાંત ખેડૂતોને પણ આ નમૂનાની જરૂરિયાત રહેતી હોય છે, જેમ કે કોઈ લોનના કાગળો કરતા હોય અથવા તો જીબીમાં એટલે કે પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ જે જીબીમાં કનેક્શન માટેની અરજી કરતા હોય છે, તો તેમાં પણ જે પાણીના સાધનોનું પત્રક છે ગામ નમૂના નંબર 16ની નકલ માગવામાં આવતી હોય છે. તો જો તમારી વાડી કે ખેતરમાં કૂવો કે બોર આવેલા હોય તો તે આ ગામ નમૂના નંબર 16માં નોંધાવી લેવા જોઈએ. ત્યાર પછી છે ગામ નમૂના નંબર 17. તો સામાન્ય લોકોને આ ગામ નમૂના નંબર 17 અન્વયે કોઈ જરૂરિયાત રહેતી નથી. આ નમૂનો એ તલાટીને મળતા કાગળો અને તલાટી તરફથી મોકલવામાં આવતા કાગળોની નોંધ કરવાની હોય છે. તો તે તલાટી માટેનો નમૂનો છે. જે તલાટીને કાગળો મળતા હોય છે અને તલાટી તરફથી મોકલવામાં આવતા હોય છે તે કાગળોની નોંધ છે તે આ રજિસ્ટરમાં કરવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લે છે ગામ નમૂના નંબર 18, જેને ઠરાવો, પરિપત્રોની ફાઇલ અથવા તો એસઓ ફાઇલ, જેને સ્ટેન્ડિંગ ઓર્ડરની ફાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સરકાર શ્રી, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, આ તમામ ઉપરી અધિકારી શ્રીઓ તરફથી આવતા કાયમી હુકમો, પરિપત્રો તથા ઠરાવો વગેરેની વિગતવાર ફાઇલ બનાવેલી હોય છે, જેને ગામ નમૂના નંબર 18 કહેવામાં આવે છે. તો આ છે ઠરાવો કે પરિપત્રોની ફાઇલ. તો આમ મિત્રો, જે ગ્રામ્ય લેવલે છે તે આ મહેસૂલી કુલ 1-18 નમૂનાઓ નિભાવવામાં આવતા હોય છે. તો આ તમામ નમૂનાઓની આપણે જે પ્રાથમિક માહિતી છે તે જોઈ ગયા. તો આશા રાખું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને અત્યારે અથવા તો આવનાર સમયમાં પણ ઉપયોગી સાબિત થઈ શકશે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.